ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે ટ્વેલ્થ ફિઝિક્સ ચેપ્ટર નંબર ઇલેવન લેક્ચર નંબર સેવન ઉપર આવ લેક્ચર નંબર એઈટ ઉપર આવીએ લેક્ચર નંબર એઈટમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની આઇન્સ્ટાઈને આપેલી સમજૂતી આપી આઈનસ્ટાઈનનું સમીકરણ મેળવો એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરને આપણે યોગ્ય સમીકરણ દ્વારા કઈ રીતે સમજાવી શકીએ તો યોગ્ય સમીકરણ વડે સમજાવવા માટે આપણે એવું કહી શકીએ કે ધાતુની સ્વચ્છ કરેલી સપાટી ઉપર આપણે શું આપાત કરીએ છીએ ફોટોન આપાટ કરીએ છીએ હવે ફોટોનની ઉર્જા જે છે એ મેક્સ પ્લાંકનું સમીકરણ ઇ ઇક્વલ ટુ ન્યુ અનુસાર આપણે સમજાવી શકીએ છીએ કે એક ન્યૂ આવૃત્તિ એક ન્યૂ આવૃત્તિ કેટલી ઉર્જા ઉત્પન્ન કરી શકે તો આપણને ખબર છે કેટલી ઉર્જા ઉત્પન્ન કરશે ઇક્વલ ટુ એચન્યુ જેટલી ઉર્જા ઉત્પન્ન કરશે આટલી ઊર્જા જે છે એ ધાતુની સપાટી પર પડશે હવે આ જે ઊર્જા જે છે આ જે ઉર્જા જે છે એ ધાતુની સપાટી પર રહેલી આ ઉર્જા જે છે એના ઇલેક્ટ્રોન વડે શોષાશે ઇલેક્ટ્રોન વડે શોષાશે તો ઇલેક્ટ્રોન પાસે એટલી ઓછામાં ઓછી ઉર્જા હોવી જોઈએ કે જેના વડે એ ઉત્સર્જન કરી શકે અથવા તો એ ધાતુની સપાટી પરથી બહાર નીકળી શકે તો પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે જે ઓછામાં ઓછી ઉર્જા જોઈએ એને આપણે કાર્ય કાર્યવિધેય કહીશું એ કાર્ય વિધેયને આપણે ફાઈ ઝીરો વડે દર્શાવીએ કાર્ય કાર્યને આપણે કેટલા વડે દર્શાવીએ ફાઈ ઝીરો વડે દર્શાવીએ તો આપેલી ઊર્જામાંથી ફાઇ ઝીરો જેટલી ઊર્જા જે છે એ વપરાઈ જશે અને બાકીની ઉર્જા વડે શું થશે તો એ ગટી ગટી ઉર્જા સાથે ઘટી કરશે પરિણામે ઇલેક્ટ્રોન જો અહીંયા ઘટી કરતો હશે તો એની ગટી ઉર્જા કેટલી આવશે વનહા ફેમવી સ્ક્વેર આવશે એની ગટી ઉર્જા કેટલી આવશે વનહાફેમવી સ્કવેર આવશે દાખલા તરીકે એમ સમજી લઉં કે આપણે પચાસ જૂલ જેટલી આપણે ઉર્જા આપીએ છીએ પચાસ ઝૂલ જેટલી ઉર્જા આપીએ છીએ કાર્યવિધે દાખલા તરીકે વીસ ઝૂલ છે કાર્યવિધે દાખલા તરીકે કેટલું છે વીસ ઝૂલ છે તો આપણે પચાસ જૂલ જેટલી ઉર્જા આપીએ જેમાંથી વીસ જૂલ જેટલી ઉર્જા ઇલેક્ટ્રોન પરમાણુમાંથી બહાર નીકળવા માટે વાપરી નાખે તો એ કેટલી ઘટી કેટલી ઘટી ઉર્જા સાથે ઘટી કરશે તો આપણે એવું કહી શકીએ પચાસ માટે વીસ બાદ કરીએ તો કેટલા થશે ટીસ ઝૂલ તો એ ટીસ ઝૂલ સાથે બરાબર ટીસ ઝૂલ સાથે એ યોગ્ય ઘટી ઊર્જા સાથે એ ઘટી કરશે તો આપણે એવું કહી શકીએ કે આપણે એને કેટલી ઊર્જા આપણે આપીએ છીએ એચન્યુ બરાબર આપણે કેટલી ઊર્જા આપીએ છીએ એચન્યુ એમાંથી એ કાર્ય કાર્યવિધિ જેટલી વાપરી નાખશે કાર્ય કાર્યવિધિ જેટલી વાપરી નાખશે એટલે આપણે શું કહીશું ફાઇવ ઝીરો કહીશું અને બાકીની ઉર્જાથી એ ઘટી કરશે એટલે બાકીની ઉર્જા જે છે વન હાફ એમવી સ્ક્વેર જેટલી હશે સો વન હાફ એમવી સ્ક્વેર ઇક્વલ ટુ એચન્યુ માઇનસ ફાઇવ ઝીરો થશે વન હાફ એમવી સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે એચન્યુ માઇનસ ફાઇવ ઝીરો હશે જે ફોટો ઇલેક્ટ્રિક અસર અનુસાર આઈન્સ્ટાઈને આપેલી સમજૂતી આપણે કહી શકીએ છીએ ચાલો તો આ વસ્તુ આપણે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો જોઈએ ઈસવીસન ઓગણીસો પાંચમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવા માટે વી કિરણ વાડનો વી કિરણનો નવો વાડ આપ્યો આ વાદ મુજબ વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં પણ ઉર્જાનું શોષણ અસતત એકમો એટલે કે ફોટોન દ્વારા થાય છે આ એકમને વી કિરણની ઉર્જાનો ક્વોન્ટમ કહે છે જરા સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોનનું જે ઉત્સર્જન થાય છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે જે ઊર્જાનું શોષણ થાય છે એ ઊર્જાનું શોષણ કોના દ્વારા થાય છે ફોટોન દ્વારા થાય છે ફોટોન પાસે જે ચોક્કસ ઉર્જા છે એને આપણે શું કહેશું ક્વોન્ટમ કહેશું ફોટોન પાસે જે ચોક્કસ ઉર્જા છે એને ક્વોન્ટમ કહેશું દાખલા તરીકે વી કિરણની ઊર્જા નહીં ક્વોન્ટમ ઉર્જા આપણે ન્યુ કહેશું એટલે મેં તમને ફોટોનની ઊર્જા જે છે એનું સમીકરણ તમને એચનું કીધું હતું જ્યાં એચ જે છે પ્લાન્ક અચણાંક છે અને ન્યૂ એ પ્રકાશની શું છે આવૃત્તિ છે ધાતુની સપાટી પર આપાત થતાં વિકિરણની આવૃત્તિ ન્યુ હોય તો એની ઉર્જા કેટલી થશે એચન્યુ થશે હવે આટલી ઉર્જા ધાતુની સપાટી પર ઇલેક્ટ્રોન મેળવે છે તો આટલી ઉર્જા ઇલેક્ટ્રોન મેળવે છે જો ધાતુની સપાટી પરનો ઇલેક્ટ્રોનને મેળવેલી ઉર્જા ધાતુની સપાટીમાંથી મુક્ત કરવા માટેની લઘુત્તમ ઉર્જા જેને આપણે કાર્યવિધે ફાઈ ઝીરો કહીશું એના કરતાં વધારે હોય તો ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન મહત્તમ ઘટી ઉર્જા સાથે ઉત્સર્જન પામશે તો આપણે એવું કહી શકીએ કે આ જે એચન્યુ વડે મેળવેલી ઉર્જા જે છે એ જો એના કાર્ય વિધે ફાઈ ઝીરો કરતાં જો વધારે હશે તો જ એ મહત્તમ ઘટી ઉર્જા સાથે શું કરશે ઉત્સર્જન કરશે પરિણામે આપણે એવું કહી શકીએ કે વનહા ફે એમવી સ્ક્વેર બરાબર વનહાફ એમવી સ્ક્વેર જેને આપણે કે મેક્સિમમ કહેશું ઘટી ઊર્જાને આપણે કાયનેટિક એનર્જી કહેવાય એટલે કે મેક્સિમમ કહેશું તો આ કે મેક્સિમમનું મૂલ્ય કેટલું હશે તો આપણે ઊર્જા કેટલી આપી એચન્યુ આપી અને એમાંથી કાર્યવિધેય કેટલું આપણી નાખી ફાઇવ ઝીરો જેટલું આપણી નાખી તો ઘટી ઊર્જાનું સમીકરણ કે મેક્સિમમ ઇક્વલ ટુ એચન્યુ માઇનસ ફાઇવ ઝીરો હશે જે ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનું આઇન્સ્ટાઈનનું શું છે સમીકરણ છે તો મારા પ્રમાણે તમને ખબર પડી જવી જોઈએ કે આપણે એચન્યુ જેટલી ઊર્જા આપણે આપીએ છીએ બરાબર જેમાંથી ઇલેક્ટ્રોન એના કાર્ય કાર્યવિધે જેટલી ઊર્જા વાપરી નાખશે કાર્યવિધે એટલે કે પરમાણુમાંથી બહાર નીકળવા માટેની જરૂરી ઊર્જા એટલી ઊર્જાએ એ વાપરી નાખશે અને બાકીની ઊર્જાથી એ શું કરશે ઘટી કરશે તો વન હાફ એમવી સ્ક્વેરનું મૂલ્ય કેટલું હશે તો આપણે ઊર્જા કેટલી આપી એચન્યુ અને એમાંથી વપરાઈ કેટલી ગઈ ફાઈ ઝીરો તો એચન્યુ માઇનસ ફાઈ ઝીરો જો આપણે કરીએ તો બાકી રહેલી ઉર્જાથી ઇલેક્ટ્રોન શું કરી શકે ઘટી કરી શકે છે જે તમારું આઇન્સ્ટાઈનનું શું છે સમીકરણ છે એક્ઝામમાં જો પૂછાય બે માર્ક્સ માટે તો તમારે આટલું લખવાનું રહેશે આ સિવાય તમને જે એક્સ્ટ્રા નીચેનું જે આપેલું છે આ બધી વસ્તુ તમારે લખવાની નથી પણ મેં તમને આ બધી જ વસ્તુ એક્સપ્લેનેશન કરી દઉં આ બધી જ વસ્તુ મેં તમને એક્સપ્લેનેશન કરી દઉં પર એક્ઝામમાં પૂછાય તો તમારે અહીંયા સુધી લખવાનું રહેશે ચાલો જોઈએ જે ઇલેક્ટ્રોન પ્રબળ ઉર્જા સાથે બંધાયેલો હોય છે અને તેઓ પ્રમાણમાં ઓછી મહત્તમ ઘટી ઉર્જા સાથે ઉત્સર્જાય છે તો ઇલેક્ટ્રોન પ્રબળ ઉર્જા સાથે બંધાયેલો એટલે કે ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે તો વધારે જેનો ફાઇવ ઝીરો હશે જેનો વધારે ફાઈ ઝીરો હશે એની ગટી ઉર્જાનું મૂલ્ય શું બરાબર એ જ્યારે બહાર નીકળશે ત્યારે ગટી ઉર્જાનું મૂલ્ય શું હશે ઓછું હશે એનું રીઝન છે ફાઈ ઝીરો જેટલો વધારે હશે

દરેક ફોટોનની ઉર્જા વડે નક્કી થાય છે જરા ધ્યાન રાખજો જો તીવ્રતા વધારીએ એટલે કેમ સમજી લઉં કે સો બરાબર પ્રકાશના કિરણોની જગ્યાએ આપણે હજાર કિરણો આપીએ તો સોની જગ્યાએ હજાર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે પણ આ હજાર ઇલેક્ટ્રોનની ગટી ઉર્જા કોણ નક્કી કરશે તો આવૃત્તિ નક્કી કરશે કેમ કેમ કે ઉર્જાનું સમીકરણ છે એ ઇક્વલ ટુ એચન્યુ જેટલી આવૃત્તિ વધારે હશે એટલી ઉર્જા એની વધારે હશે આઇન્ડ સાઇન સમીકરણમાં મહત્તમ ઘટી ઉર્જા કે મેક્સિમમ બરાબર ઈવી ઝીરો કદાચ તમને ખબર હશે આપણે આગળ કે મેક્સિમમની વેલ્યુ આપણે ઈવી ઝીરો લખેલી હતી તો કે મેક્સિમમની જગ્યાએ આપણે ઈવી ઝીરો લખી દઈએ અને જો તમને ન ખબર હોય તો આપણે કે મેક્સિમમ ઇક્વલ ટુ આપણે યુ લખીએ ગટી ઊર્જા સ્થિતિ ઊર્જા લખીએ સ્થિતિ ઉર્જાનું સમીકરણ તમને ખબર છે ક્યુવી છે ક્યુ એટલે વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભારને આપણે ઈ કહેશું અને વોલ્ટેજ આપણે શું કહેશું વી કહેશું તો સ્થિતિ ઉર્જાનું સમીકરણ આવી જશે ઈવી તો ઈવી ઝીરો બરાબર એચન્યુ માઇનસ ફાઈવ ઝીરો થશે આ સમીકરણમાં જો આપણને વી ઝીરો જોતું હોય તો ઈને આપણે છેદમાં લઈએ ઈને છેદમાં લઈએ તો એચન્યુ બાય ઈ ભાગ્ય ફાઈ ઝીરો બાય ઈ થશે હવે આ જે સમીકરણ જે છે એ આપણે વય ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી સાથે સરખાવીએ વાય ઇક્વલ ટુ આપણે કોના સાથે સરખાવીએ એમએક્સ પ્લસ સી સાથે સરખાવીએ તો વાય એટલે કે તમારો વી ઝીરો થશે તો વાય અક્ષ પર તમને વી ઝીરો દેખાશે એક્સ એટલે કે તમારી આવૃત્તિ થશે તો એક્સ એટલે તમે આવૃત્તિ અહીંયા જોઈ શકો છો અને વાય ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સીનો આલેખ તમને કેવો મળશે સીધો મળશે બરાબર જેમાં ધણનું મૂલ્ય એમ એમ એટલે શું આવશે એચ બાય તો તમે જોઈ શકો કે ધણનું મૂલ્ય એચ બાય થશે અને આંતર એટલે કે સી તો સીનું મૂલ્ય કેટલું છે માઇનસ ફાઈવ ઝીરો બાય અને માઇનસ ફાઈવ ઝીરો બાય છે એટલે અહીંયા તમને નીચે આંતર મળે છે જો પ્લસ હોટે તો આંતરછેદ ઉપર મળતે પરંતુ માઇનસ છે એટલે આંતરછેદ તમને શું મળશે નીચે મળશે જેનું મૂલ્ય માઇનસ ફાઈવ ઝીરો બાય શું હશે ઈ હશે આમ આકૃતિમાં વી ઝીરો વિરુદ્ધ વીનો આપણે આલેખ દર્શાવી શકીએ છીએ આઈન્સ્ટાઈનનું સમીકરણ સૂચવે છે કે જ્યારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે એચન્યુ ગ્રેટર દેન ફાઇવ ઝીરો હશે એટલે કે આપણી આપેલી ઉર્જા વિધેય કરતાં વધારે હશે તો જ બરાબર ફોટો ઇલેક્ટ્રિક ઘટના જોવા મળશે એટલે કે આપાત પ્રકાશની ઉર્જા વિધેય કરતાં વધુ હોવી જોઈએ કે મેક્સિમમ ઇક્વલ ટુ એચન્યુ માઇનસ ફાઇ ઝીરો આ સમીકરણ આપણું છે જેમાં જો કે મેક્સિમમ ઋણ થઈ ગયું ને તો ફોટો ઇલેક્ટ્રિક ઘટના જોવા મળતી નથી કેમ કે કે મેક્સિમમ ઋણ થઈ ગયું એટલે ઇલેક્ટ્રોન પાસે ઉર્જાની હશે અને ઇલેક્ટ્રોન પાસે ઉર્જાની હશે એનો મતલબ કે ફોટો ઇલેક્ટ્રિક ઘટના ન કરી શકે પરિણામે આપણે એવું કહી શકીએ કે કે મેક્સિમમ ઋણ હોવો જોઈએ નહીં સપોઝ એમ સમજી લઉં કે કે મેક્સિમમને આપણે ઝીરો ગણી લઈએ કે મેક્સિમમને આપણે શું ગણી લઈએ ઝીરો તો શું થઈ જશે ઝીરો ઇક્વલ ટુ એચન્યુ માઇનસ ફાઇવ ઝીરો થશે માઇનસ ફાઈ ઝીરોને આપણે આ બાજુ લાવીએ તો ફાઇવ ઝીરો ઇક્વલ ટુ શું થશે એચન્યુ થશે તો આપણે એવું કહી શકીએ કે કાર્ય વિધેય કાર્ય વિધેય એટલે કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટેની લઘુત્તમ આવૃત્તિ હશે એ લઘુત્તમ આવૃત્તિને આપણે ન્યૂ ઝીરો કહીશું અને ન્યૂ ઝીરો એ આપણી થ્રેસોલ આવૃત્તિ છે થ્રેસોલ આવૃત્તિ એટલે કે ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવા માટેની ઓછામાં ઓછી ઉર્જા તો આ સમીકરણ સૂચવે છે કે જેમ કાર્યવિધે ફાઈ ઝીરો વધુ હોય તેમ ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવા માટેની લઘુત્તમ ઉર્જાને અનુરૂપ થ્રેસોલ આવૃત્તિ ફાઇવ ઝીરો વધારે હોય છે તો જરા ધ્યાન રાખજો ફાઇ ઝીરો એટલે કે કાર્ય કાર્ય વિધેય એટલે કે ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવા માટે જરૂર ઉર્જા જેટલી ફાઇવ ઝીરો વધારે હશે ને એટલી આવૃત્તિ પણ થ્રેસોલ આવૃત્તિ પણ શું હશે વધારે હશે અને ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આપાત પ્રકાશની તીવ્રતા ગમે તેટલી પણ હોય પણ ધ્યાન રાખજો એની આવૃત્તિનું મૂલ્ય થ્રેસોલ આવૃત્તિ કરતાં વધારે હોય ને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે નહીં તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી તો આ વસ્તુ તમને આઇન્સ્ટાઈનનું સમીકરણ વડે સમજાવવાનો પ્રયત્ન થયો છે તો મારા પ્રમાણે આ સિમ્પલ થિયરી ખબર પડી જવી જોઈએ આ થિયરીમાં તમને એવું કીધેલું છે કે જો આપણે તંત્ર જો આપણે ધાતુની સપાટી પર આપણે એચન્યુ જેટલી આપણે ઉર્જા આપીએ તો એમાંથી એ એના કાર્ય વિધે જેટલી ઉર્જા વાપરી નાખશે પરિણામે આપણે એવું કહી શકીએ કે આપણે એચન્યુ જેટલી ઉર્જા આપી અને કાર્ય વિધે જેટલી ઉર્જા જે છે એ બરાબર એ ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવા માટે વાપરી નાખીએ અને બાકી રહેલી ઉર્જાથી એ શું કરશે ઘટી કરશે બાકી રહેલી ઉર્જાથી શું કરશે ઘટી કરશે સો એચન્યુ માઇનસ ફાઇવ ઝીરો ઇક્વલ ટુ શું આવશે વન હાફ વી સ્ક્વેર આવશે અને અને સપોઝ આપણે અહીં વન હાફ એમ વી સ્ક્વેર એટલે કે કે મેક્સિમમને આપણે ઈવી ઝીરો લખીએ ઈવી ઝીરો લખીએ અને પછી વી ઝીરોને આપણે સૂત્ર કરતા બનાવીએ તો આપણું સમીકરણ વી ઝીરો ઇક્વલ ટુ એચન્યુ બાય ઇ માઇનસ વાય ઝીરો બાય ઈ થશે જેને વય ઇક્વલ ટુ આપણે એમ એક્સ પ્લસ સી સમીકરણ સાથે સરખાવીએ તો વાય એક્સપર્ટ તમને વી ઝીરો મળશે એક્સક્સ પર તમને ન્યુ મળશે એનો ધરનું મૂલ્ય તમને એચ બાય ઈ મળશે અને એના આંતર છેદનું મૂલ્ય તમને માઇનસ ફાઈ ઝીરો બાય ઈ મળશે વધુમાં વધુ આપણે એવું કહી શકીએ કે ફોટો ઇલેક્ટ્રિક ઘટના માટે કે મેક્સિમમનું મૂલ્ય ઋણ ન હોવું જોઈએ કે મેક્સિમમનું મૂલ્ય ઋણ ન હોવું જોઈએ એટલે કે એચન્યુનું મૂલ્ય એની એની કાર્ય કાર્યવિધિની ઉર્જા કરતાં વધારે હોવું જોઈએ તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે પરિણામે આપણે એવું કહી શકીએ કે પ્રકાશની તીવ્રતા ગમે તેટલી હશે પણ એની આવૃત્તિનું મૂલ્ય બરાબર થ્રેસોલ આવૃત્તિ કરતાં શું હોવું જોઈએ વધારે હોવું જોઈએ જો થ્રેસોલ આવૃત્તિ કરતાં વધારે હશે તો જ આ ઘટના જોવા મળશે નહીં તો જોવા મળશે નહીં તો આ રીતે આઈન્સ્ટાઈન એના સમીકરણ દ્વારા ફોટો ઇલેક્ટ્રિક ઘટનાને સમજાવી શકીએ છે જો આમાં કોઈક તમને ડાઉટ અરાઇઝ થાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો આઈ વિલ ડેફિનેટલી એક્સપ્લેન યુ થેન્ક યુ વેરી મચ બાય